नमस्कार दर्शक मित्रों, आप निहाड़ी रहा छो न्यूज पॉइंट समाचार ની સાથે હું છું પ્રિયંકા. એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. पालनपुर मार्केटयार्ड नियामक मंडल चूंटणी में वर्तमान चेरमेन नी पेनल नो विजय थयो. भाजप सामे भाजपनी पेनल ने लईने चूंटणी रसाकसी भरी योजाई हती. वर्तमान चेरमेन नी पेनल नो विजय थता मार्केटयार्ड में वर्तमान चेरमेन नो दबदबो यथावत रह्यो. डीसानी नेमीनाथ सोसायटीना पर्व फ्लेट में आग लागता अफरातफरी सर्जाई. शोर्ट सर्किट थी आग लागता रोकड़ रकम सहित घर वखरी बळीने खाक. फायर फाइटर घटनास्थळे पहोंची आग पर काबू मेळव्यो. पालनपुर नगरपालिका में सीसीटीवी कैमरा शोभाना गाठिया समान. तोकते वावाजोड़ा में बंद थया होवानो पालिकाना ओएस द्वारा कर्यो लूलो बचाव. धानेराना धरणोधर में मंत्रीए दूध मंडली ने लॉक मारता पशुपालकोए दूध ढोळी विरोध नोंधाव्यो. पशुपालकोए मंत्री सामे गैररीति आचरतो होवाना लगावे आक्षेप. भादरवीना मेळा प्रसंगे मां अंबाना धामने रंगबेरंगी फुग्गाओथी शणगारायुं. मां अंबाना गब्बर गोखे श्रद्धाळुओनो घसारो. तेरसना 50,000 થી વધુ માય ભક્તોએ માના ચરણોમાં શીશ નમાવ્યું. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર એપીએમસીના નવા નિયામક મંડળની 16 બેઠકના 32 સભ્યો માટે યોજાયેલ ચૂંટણીની આજે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થઈ હતી, જેમાં માર્કેટયાર્ડના વર્તમાન અને પૂર્વ ચેરમેન પેનલ વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં વર્તમાન ચેરમેન ફતાભાઈ દારિયાની પેનલનો વિજય થતા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલનો દબદબો યથાવત રહ્યો છે. પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવા નિયામક મંડળ માટેની યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયા અને તેમની સામે પૂર્વ ચેરમેન સોમાભાઈ લોહની પેનલ વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. ગત રોજ આ ચૂંટણી પ્રક્રિયાની મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સરેરાશ 97% મતદાન થયું હતું. જો કે ચૂંટણી પ્રક્રિયામાં ઊંચું મતદાન થતાં બંને પેનલો દ્વારા પોતપોતાની જીતના દાવા કરવામાં આવ્યા હતા. ત્યારે આ ચૂંટણી પ્રક્રિયાની આજે મતગણતરી હાથ ધરાતા વર્તમાન ચેરમેનની પેનલનું વિજય સત્તાનું પુનરાવર્તન થતું જોવા મળ્યું છે. જો કે માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયાના શાસનમાં તેમના વહીવટથી નારાજ થયેલા કેટલાક સભ્યોએ નવા નિયામક મંડળની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલ સાથે મળી વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયાની પેનલ સામે પરિવર્તન પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જો કે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ખેડૂતોની નજર માર્કેટયાર્ડમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન તેની પર હતી. આજે પરિણામ જાહેર થતાં જ સામે આવી ગયું કે પાલનપુર માર્કેટયાર્ડમાં ફરી એક વખત ફતાભાઈ ધરિયાની પેનલનો વિજય થતાં માર્કેટયાર્ડમાં સત્તાનું પુનરાવર્તન થયેલું જોવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10, ખરીદ વેચાણ વિભાગની 2 તો વેપારી વિભાગની 4 બેઠકો મળીને કુલ 16 બેઠકોની ચૂંટણી હતી, જેમાંથી વેપારી વિભાગ અને ખરીદ વેચાણ સંઘ વિભાગની મળીને કુલ 12 બેઠકો ઉપર વર્તમાન ચેરમેન ફતાભાઈની પેનલના ઉમેદવારો વિજેતા થતા બહુમતીને જોરે વર્તમાન ચેરમેન ફતાભાઈની પેનલનું દબદબો માર્કેટયાર્ડમાં યથાવત રહ્યો છે. જો કે ચૂંટણીના જંગમાં હાર પામનાર સોમાભાઈ લોહીએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી બાબતે હજુ કોર્ટ નિર્ણય કરશે. હું ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર પાલનપુર જણાવું છું કે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી હતી, જેમાં ખેડૂત વિભાગમાં વર્તમાન પેનલના 10-10 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે. ખરીદ વિતરણ સંઘમાં પણ વર્તમાન ચેરમેનના 2 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે અને વેપારી વિભાગમાં 4 ઉમેદવાર જાહેર થયેલા છે. પરંતુ નામદાર હાઈકોર્ટનો જે ચુકાદો આવે એના આધીન આખરી પરિણામ રહેશે. આજે મતગણતરી હતી, સવારે જે ઉત્સાહ હતો કે અમારા ખેડૂત વિભાગમાં 10-10 ઉમેદવારો વિજેતા થયેલા છે, એમાં એક પણ ખાસ એ વાત છે કે અમારા ઇત્તર સમાજના બંને, એક પાટીદાર સમાજના, એક રાજપૂત સમાજના, રાજપૂત સમાજની 2 મંડળી રદ કરી હોવા છતાં પણ તે અમારે પહેલાં વિજેતા થયા, મને ખૂબ ગર્વની વાત છે કે દરેક સમાજની સાથે ચાલે છે. ખરીદ વેચાણ સંઘ વિભાગની વાત કરું તો એ પણ 2 જે ઉમેદવારો છે અમારા એ ખૂબ જંગલેટથી જીતેલા જાહેર થયેલા છે. વેપારી વિભાગમાં જે 4 ઉમેદવારો એમને જાહેર કર્યા છે પણ હાઈકોર્ટ ચુકાદાના આધીન જાહેર કર્યા, હાઈકોર્ટમાં મેટર ચાલુ છે. 97 જે વેપારી પેટી પેન્ડિંગ છે એ ટૂંક સમયમાં ઘણા છે, પણ વેપારી પણ અમારા 4 જીતશે એવી મને આશા છે. પાલનપુર તાલુકાના ખેડૂતોએ, વેપારીઓએ, તમામ લોકોએ જે અમારા ઉપર ભરોસો વિશ્વાસ મિલી, અગાઉ 5 વર્ષ પણ વિશ્વાસ, આ વર્ષ 5 વર્ષ વિશ્વાસ મળ્યો છે, તે બદલ હું તાલુકાના તમામ મતદાર ભાઈઓ, ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તેમજ બીજા તમામ લોકોનો સાથે આભાર માનું. અમારી હાર નથી, અમારી જીત છે. અમે મહિનાથી ખાલી મદદ મહેનત કરતા હતા, કેટલાક લોકો તૈયાર નહોતા કે પેનલ થાય નહીં અને આ લોકો લડવા નીકળ્યા છે, કશું મળે નહીં. ઝીરોમાં હતા અમે, ઝીરોમાંથી આજે અમે 400 વોટ લઈને બહાર નીકળ્યા ને અમારી જીત છે, અમારી હાર નથી. ખેડૂતમાં બી તમારે હાર થઈ છે? ખેડૂત
ખેડૂત પેનલમાં હાર થઈ, વેપારી તો જીતી ગયા અમારા, ખેડૂત પેનલમાં અમારી હાર થઈ છે, અમારે બહુ નજીક 35-40 વોટની હાર છે. જો અમે 2 મહિના પહેલાં નીકળ્યા હોત તો કદાચ એ લોકોને અમે કમ્પ્લેટ હરાવી શકોત, એમાં કોઈ શંકા નથી. અને હજુ પણ આ પરિણામ છે ને એને કદાચ ઉલટી બી શકાય. પાલનપુરની ફિમેલ હોસ્પિટલમાં ફ્રી કેન્સર કેમ્પ યોજાયો. પાલનપુર ફિમેલ હોસ્પિટલમાં ફ્રી કેન્સર કેમ્પ યોજાયો. મુંબઈના સરોજબેન દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર સ્થિત આવેલ ફિમેલ હોસ્પિટલમાં રવિવારે કેન્સરનો કેમ્પ યોજાયો હતો, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. પાલનપુર ખાતે આવેલી ફિમેલ હોસ્પિટલમાં પ્રથમવાર મુંબઈના સહયોગથી પાલનપુરની ફિમેલ હોસ્પિટલમાં ઇનરવિલ ક્લબ દ્વારા ફ્રી કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર શહેર સહિત ગામડાની મહિલાઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં બપોર સુધીમાં 100 જેટલા દર્દીઓને ચેકઅપ કરી દવા આપી સમજણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો અને કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓને નિષ્ણાત તબીબો દ્વારા કેન્સરની બીમારી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇનરવિલ ક્લબ પાલનપુર સિટીએ આજે ફ્રી કેન્સર કેમ્પ કર્યો છે, ફ્રી કેન્સર ચેકઅપ છે. એમપી શાહ કેન્સર હોસ્પિટલમાંથી સંજીવની રથ કરીને આખું વેન આવ્યું છે અને અમે અહીંયા ફિમેલ હોસ્પિટલમાં આ રાખ્યું છે. ફિમેલ હોસ્પિટલમાં અત્યારે રાજુ 12 વાગ્યા છે અને અમારી પાસે લગભગ 70 જેટલા પેશન્ટ્સ આવી ગયા છે. પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટનો કચરો રોડ પર આવી જતા સ્થાનિકોની હાલત કપોડી. પાલનપુર માલણ દરવાજા વિસ્તારની ડમ્પિંગ સાઇટનો કચરો રોડ પર આવી જતા સ્થાનિકોની હાલત કપોડી. કચરા અને ગંદકીના સામ્રાજ્યથી રોગચાળા એ માથું ઉચકતા લોકોમાં ભારે રોષ. ડમ્પિંગ સાઇટ પર રોડની બાજુમાં પ્રોટેક્શન દિવાલ બનાવવા ઉઠી માંગ. બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર શહેરની દુર્દશા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના પગલે શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે શહેરની એકમાત્ર કચરો એકત્ર કરવાની ડમ્પિંગ સાઇટ માલણ દરવાજા વિસ્તારમાં આવેલ છે, જ્યાં શહેરભરનો કચરો ઠાલવવામાં આવે છે. ત્યારે પાલનપુર નગરપાલિકાની ગોરબેદરકારી અને અણઆવડતને લઈને ડમ્પિંગ સાઇટનો કચરો રોડ પર આવી જતા રોડ પર ગંદકી ખદબદી રહી છે, જેના પગલે આ વિસ્તારની તમામ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, જેના પગલે સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. અને સ્થાનિકો દ્વારા પાલિકા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો દ્વારા વેરો વધારો કરીને મસમોટો વેરો વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાના આપવાના નામે મીંડું હોય છે. ત્યારે આ વિસ્તારના તમામ લોકો દ્વારા ડમ્પિંગ સાઇટની બાજુમાં રોડ સાઇડ પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેની માંગ કરી છે. રોડ સાઇડ દિવાલ બનાવવામાં આવે તો આ તમામ કચરો રોડ પર ના આવે અને ગંદકી ના ફેલાય, જેથી નગરપાલિકા દ્વારા સત્તરે આ બાબતે ગંભીરતા દાખવી રોડની સાઇડમાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી માલણ દરવાજા વિસ્તારના તમામ લોકોએ માંગ કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રોગચાળાને લઈને કોઈ ઘટના બનશે તો તેની તમામ જવાબદારી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની રહેશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલા પાલિકાના સત્તાધીશો જાગીને પ્રોટેક્શન દિવાલ બનાવશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે. દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે દરજી સમાજની મીટિંગ મળી, નવીન પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ. દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રિય દરજી સમાજ એકતા સંગઠનની રચના કરવામાં આવી, જેમાં અમદાવાદ સંગઠનની ટીમ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં મીટિંગનું આયોજન કરી દરજી સમાજ શિક્ષણ કાર્યમાં આગળ આવે તેવા ઉદ્દેશ્ય સાથે વાવથરાદ ભાવર જેવા અનેક વિસ્તારોમાં એકતા સંગઠન રથ લઈને મીટિંગનું આયોજન કર્યું છે. આજે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે પીપાપંથી ક્ષત્રિય દરજી સમાજની મીટિંગ મળી હતી, જેમાં દિયોદર તાલુકામાં પ્રમુખ તરીકે રઘનાથભાઈ દરજી, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ દરજીની વરણી કરાઈ, જેમાં જોમાભાઈ દરજી, ભરતભાઈ દરજી વકીલ, ચૌહાણ હિતેશભાઈ વકીલ તેમજ દિયોદર પીપાજી દરજી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ખુશ છું કે અમે બધા દરજી સમાજ એકત્રિત થયો છે બરાબર, અને આ અમે પીપાજી ક્ષત્રિયભાઈ પીપાજી દરજી સમાજ એકતા સંગઠન મિટિંગ કરેલ છે, એમાં અમે બહુ સંખ્યામાં ભેગા થયા છો અને આ અમારો એકતા સખત્રિત રહે તે માટે અમે પૂરેપૂરો પ્રયાસ કરીશું અને આ અમારે જેમ બને એમ સંગઠન મજબૂત થાય, આગળ જઈએ અને આગળ પ્રગતિ કરે તે માટેનો અમારો નિર્ણય છે બરાબર. કાંકરેજથી થરા નગરપાલિકા ચૂંટણીમાં કુલ 122 ફોર્મ ભરાયા. કાંકરેજની થરા નગરપાલિકા ચૂંટણીમાં કુલ 122 ફોર્મ ભરાયા. કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તારીખ 16/9/2021 રોજ 26 ફોર્મ ભરાયા હતા. 17/9/2021 રોજ 46 ફોર્મ ભરાયા હતા. 18/9/2021 રોજ 50 ફોર્મ ભરાયા હતા. હવે કુલ મળીને 122 ફોર્મ ભરાયા છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ મંત્રી અમરજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ ગુપ્તાજી મકવાણા અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલા, ધીરજભાઈ શાહ, કિરીટભાઈ અખાણી,
વસંતજી ગાંગોસ, અનુભા વાઘેલા, ખાનુભા વાઘેલા, જ્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રશાંત ચૌધરી સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મેન્ડેટ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં હવે થરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ મુજબ ત્રિપાંખીઓ જંગ જામશે ત્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડીએ કોણ કોણ દાવેદાર અને નસીબદારને મેન્ડેટ ચૂંટણી મુજબ લડવાનો મોકો મળે એવી અટકળો ચાલી રહી છે. ત્યારે ચૂંટણી અધિકારી એફએ બાબી અને કાંકરેજ મામલતદાર મંજુલાબેન ટી રાજપૂત તેમજ દિશા નાયબ મામલતદાર બી એન જોશી તેમજ સર્કલ એ સી સુથારની ટીમ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર દિશા બાબીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ મળીને 122 ફોર્મ ભરાયા છે અને એમાં બે ફોર્મ ડમી એટલે કે અમુક ભૂલ સુધારો કે કોઈ કાગળ બાકી રહેતા કુલ મળીને 124 ફોર્મ નોંધાયા છે. ત્યારે હવે થરા નગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા છે ત્યારે નવી નવી વાતો સાથે સમાધાન અને શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને રાજકીય આગેવાનો મતદારોને રીઝવવા માટે મથામણ શરૂ કરી દીધી છે. થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં કુલ 122 ફોર્મ ભરાણા છે. પહેલા વોર્ડમાં 17, બીજા વોર્ડમાં 18, ત્રીજા વોર્ડમાં 18, ચોથા વોર્ડમાં 34, પાંચમા વોર્ડમાં 20 અને છઠ્ઠા વોર્ડમાં 15, કુલ 122 ફોર્મ ભરવા આવ્યા છે. પાલિકાના 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી 3 ઓક્ટોબરે યોજાવાની છે, જેમાં ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આજે કુલ વોર્ડ નંબર 1માં 17, વોર્ડ નંબર 2માં 18, વોર્ડ નંબર 3માં 18, વોર્ડ નંબર 4માં 34, વોર્ડ નંબર 5માં 20 અને વોર્ડ નંબર 6માં 15 એમ થઈને કુલ 122 ઉમેદવારી પત્રો મળેલા છે, જેની ચૂંટણી 3 ઓક્ટોબરે યોજાવાની છે અને મતગણતરી 5 ઓક્ટોબરે થવાની છે. વરસાદ ખેંચાતા લોકો માનતા રાખતા વરસાદ પડ્યા બાદ બાબરથી નળાબેન સુધી પદયાત્રા નીકળવામાં આવી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અષાઢ અને શ્રાવણ માસમાં વરસાદ ન પડતા દુષ્કાળની પરિસ્થિતિ જેવી હાલત હતી ત્યારે વરુણદેવને રીઝવવા લોકો હવન કે માનતા રાખતા હોય છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સુઈ ગામના નળાબેટ બિરાજમાન નળેશ્વરી માતાજીની માનતા રાખેલ. ભાદરવા માસમાં વરસાદ આવતા ભાભર પોતાના નિવાસસ્થાનેથી માતાજીના રથ સાથે વાજતે ગાજતે પગપાળા યાત્રા કાઢીને પૂર્ણ કરવા નીકળ્યા. આ યાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા. ભાદરવા સુદ 14ના દિવસે મા નળેશ્વરીના ધામમાં જે રક્ષાબંધનના દિવસે સમગ્ર પંથકમાં વરસાદ પડે તે માટેની માનતા અમે બધા રાખેલી હતી. એ પૈકીમાં મેં કીધું હતું કે હે મા જગદંબા, આ મહિના દરમિયાન સમગ્ર પંથકમાં 5 ઇંચથી વધારે વરસાદ પડશે, ખેડૂતોનું, પશુ પક્ષીઓનું અને આમ પબ્લિકનું સારું થશે, તો હે મા જગદંબા અમે બધા મારા નિવાસસ્થાનેથી નળાબેટ સુધી પગપાળા પ્રવાસ ચાલી અને તમારા ચરણોમાં શીશ ઝુકાવીને તમારો આભાર વ્યક્ત કરવા અને તમે જે અમારા ઉપર કૃપા કરી છે એના માટે કરીને દર્શન કરવા માટે અમે આવીશું. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ આગેવાનની કામ કરવાની ક્ષમતા જ્યારે ન રહે ત્યારે કોઈ સાંભળતું નહીં, ત્યારે લોકો આપણે હંમેશા કુદરતને પ્રાર્થના કરી છે. એ રીતે અમે એને ગેનીબેન રક્ષાબંધનને દિવસે રક્ષણ ત્યાં નળાબેટ મહાત્મા પાસે ગયા ત્યારે રક્ષાબંધન માટે ત્યારે પ્રાર્થના કરી હતી. સમગ્ર ગુજરાતની અંદર ક્યાં વરસાદનું ટીપું નહોતું પડતું અને ચારે બાજુ આવો થઈ ગયું હતું ત્યારે અમે માતાજીને પ્રાર્થના કરી, બીએસએફના પૂજારીએ પ્રાર્થના કરી, બેન કે કંઈ માનતા કરો બેન કે મારા માટે કશું જોતું નથી. કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે કોલેજોમાં સ્પોર્ટની પ્રવૃત્તિ બંધ હતી પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ વર્ષે રમતોનું આયોજન કરવા જઈ રહી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે કોલેજોમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ બંધ હતી પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ વર્ષે રમતોનું આયોજન કરવા જઈ રહી છે. આ વર્ષે નિર્ણયથી સ્પોર્ટ ક્ષેત્રે અને ખેલાડીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે યુનિવર્સિટી અને રાજ્યકક્ષાએ અનેક રમતોમાં ચેમ્પિયનશિપ મેળવી યુનિવર્સિટીમાં અને જિલ્લામાં આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. આ વર્ષે કોલેજમાં જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ રમતોની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે અને ખેલાડીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડોક્ટર આર ડી ચૌધરીએ સ્વસ્થ અને સુંદર જીવન જીવી ખેલાડીઓ વધારે રમતમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવી છે. ડીસાની નેમિના સોસાયટીમાં પર્વ ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી રોકડ રકમ સહિત ઘર વખડી બળીને ખાક. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. ડીસાની નેમિનાથ સોસાયટીના પર્વ ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી રોકડ રકમ સહિત ઘર વખરી બળીને ખાક. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી.
ડીસા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા નેમિનાથ સોસાયટીમાં આવેલા પર્વ ફ્લેટના બાંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા નગરપાલિકાને જાણ તાત્કાલિક અસરથી નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા ચૂંટાયેલા સદસ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટર દ્વારા ભારે જહેમત ઉઠાવી બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ આગને કાબૂમાં લેતા પહેલા જ ઘરમાં પડેલી રોકડ રકમ સહિત તમામ ઘરવખરી બળીને ખાક થઈ જવા પામી હતી. જ્યારે સમગ્ર ઘટનાને લઈ મકાન માલિક સામાજિક કામ અર્થે પાટણ ગયેલા હોય સ્થાનિકો દ્વારા ટેલિફોનિક જાણ કરાતા મકાન માલિક પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાજુભાઈ જયંતિલાલ ઠક્કરના બંધ મકાનમાં ભયંકર આગ લાગી હતી, જેને નગરપાલિકાની ફાઈટરે આગને કાબૂમાં લીધી હતી. પરંતુ મકાનમાં પડેલી તમામ ઘરવખરી અને રોકડ રકમ ચીજવસ્તુઓ બળીને ખાક થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આગ લાગવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે ડીસા નગરપાલિકાની ટીમ અને ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. જ્યારે વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સદસ્યો શૈલેષભાઈ રાજગોર અને વસંતભાઈ શાહ દ્વારા પણ બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લીધા બાદ ઘરવખરી બહાર કાઢવામાં આવી હતી. જોકે મકાનમાં આગના પગલે તમામ ઘરવખરી સહિત રોકડ રકમ ભરીને ખાક થતા સ્થાનિકો દ્વારા પરિવારજનોને ડીસા નગરપાલિકાના પ્રમુખ અને સરકારને આર્થિક મદદરૂપ થવા માટે વિનંતી કરવામાં આવી હતી. તમારી ઘરમાં આગ લાગી તમે મારા શહેર સંબંધ સગાવાળાને ફોન કર્યો. બધા પછી દોડીને હું ફટાફટ ત્યાંથી પાણી પૂરા પી ફોનથી નીકળી ગયો છું અને ડાયરેક્ટ અહીંયા આવીને પહોંચ્યો છું. એ જોયું તો મારા ઘરમાં કશું બધું બિલકુલ કંઈ બચ્યું જ નથી. કેટલું નુકસાન હશે અંદાજે? તમારે શું શું નુકસાન થયું છે? નુકસાનમાં તો કશું રહ્યું છે. મારા પ્લેટ, ખુરશીઓ, બેગો, કપડાં પાલનપુર નગરપાલિકાના સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં રહેતા પાલિકાની બેદરકારી સામે આવી. બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર નગરપાલિકામાં લાગેલા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી શોભાના ગાંઠિયા સમાન લાગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે પાલિકાના ઓએસ સંજય વ્યાસી જણાવ્યું હતું કે મે મહિનામાં આવેલા તોકતે વાવાઝોડાના સમયે કેમેરા બંધ થઈ ગયા છે, તેમ કહી લીલો બચાવ કર્યો હતો. ત્યારે છેલ્લા 5-1 માસથી પાલિકામાં લગાવેલ સીસીટીવી કેમેરા બંધ રહેતા પાલિકાની બેદરકારી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના પરિપત્ર મુજબ પાલિકાના વિવિધ વિભાગોમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવાના હોય છે, પરંતુ પાલનપુર પાલિકામાં માત્ર લાંબી જ લગાવવામાં આવેલા છે. તો બીજી બાજુ 5 માસ જેટલા લાંબા સમયથી કેમેરા બંધ હોય પાલિકા ખાતે કોઈ અઘટિત ઘટના બને તો સીસીટીવી મારફતે જાણકારી પણ મળી શકે. પરંતુ પાલનપુર પાલિકામાં સીસીટીવી બંધ રહેતા પાલિકાની બેદરકારી સામે આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા સીસીટીવી કેમેરા ક્યારે ચાલુ કરવામાં આવે છે. સીસીટીવી કેમેરા પાલનપુર નગરપાલિકામાં કાર્યરત જ હતા. તાવ કે વાવાઝોડું આવ્યું એ સમયે અમુક ડેમેજ થવા પામે છે. સીસીટીવી કેમેરાના અમુક કમ્પોનન્ટ જે છે એ ડેમેજ થવા પામેલ છે અને એના માટે આગળ ખર્ચો જે છે એ કરવા માટે કારોબારી સમિતિમાં લઈ અને ખર્ચ કરીને ટૂંક સમય બાદ સીસીટીવી કેમેરા ચાલુ કરી દેવામાં આવશે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. બનાસકાંઠા જિલ્લો પશુપાલન સાથે સંકળાયેલ છે, ત્યારે ડેરી ઉદ્યોગ મુખ્ય આવકનું સાધન બન્યો છે. પણ ધાનેરાના ધરણોધર ગામે ડેરીના મંત્રીની મનમાની સામે આવી છે. આજે સવારે કોઈને જાણ કર્યા વિના જ મંત્રીએ ડેરીને લોક મારી દેતા પશુપાલકો અટવાયા હતા.
જેનો વિરોધ પશુપાલક કરતા જોવા મળ્યા. ડેરી આગળ દૂધ ઢોળીને વિરોધ નોંધાવતા પશુપાલકોએ અનેક આક્ષેપ કર્યા છે. નફાની વેચણીમાં ગરબડ અને પગારમાં પણ કંઈક આડુઅવળું કરતાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ડેરીનું 4 વર્ષથી ઓડિટ ન થાયની વાત સાથે રાજકીય પીઠબળ ધરાવતા મંત્રી સામે પશુપાલકોનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો છે. રાજકીય કિન્નખોરીનો ભોગ પશુપાલક જ્યારે બનતા રહેશે તો ભવિષ્યમાં ડેરી ઉદ્યોગને પણ મોટો ફટકો પડે એવી પરિસ્થિતિના એંધાણ સામે છે. ત્યારે હાલ તો ધરણોધર ડેરીને લોક મારતા દૂધ ક્યાં ભરાવવું એ પણ મોટો સવાલ ઉભો થયો છે. અમારા જે પણ મંત્રી કે આમાં જે પણ સહકાર્યકર્તા જે પણ આમાં સામેલ હોય આ કૌભાંડમાં એમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે 3-4 વર્ષથી ઓડિટ થયું નથી સરકારી, એ કાયદેસરનું ઓડિટ થવું જોઈએ. હા, અને અમારે એવું હોય તો આ ડેરી ન આપે તો મને પેટા ડેરી બીજી કરી આપે. અને જે પણ નુકસાની મંત્રીએ કર્યું છે, જે પણ ડેરીએ નુકસાની કરી છે મંત્રીએ કરી છે, એ કાયદેસર મંત્રીને ભરવાનું આવે એવું અમારું માનવું છે. અને એના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બોલો મંત્રી ફૂલ સાહેબ, પોણી નોમે છે દૂધ 50 લિટર વેચી મારે, પછી પોણી નોમે પછી ઘટ આવે, પછી ગ્રાહક કણનું પૂરું કરે, ગ્રાહક કોઈ પૂરું કરે કે નહીં, મંત્રી ખુદ જ શોરે. આ જે નુકસાન જે થયું છે એ બધું મંત્રીને ભરવું પડે અને સરકારે કાર્યવાહી થવી જોઈએ. અને બનાસ ડેરીમાંથી ઓડિટ આપવો જોઈએ. એનો જે નુકસાન હોય ગ્રાહક ના ભોગવે. ગ્રાહક 4 વર્ષથી નફો નથી જોયો. ગ્રાહક કેટલા? ગ્રાહક 400 ગ્રાહકે. કાંકરેજના તાલુકા મથક શિહોરી ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માંગ ઉઠી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા લોક માંગ ઉઠી છે. શિહોરીમાં કોરોના કાળમાં પહેલા રાઉન્ડમાં લોકોને ઓક્સિજનની ઉણપથી સમસ્યા ભોગવી હતી, પરંતુ શિહોરી ખાતે પ્લાન્ટ શરૂ ન કરાતા લોકોએ માંગ કરી હતી. સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ મંજૂર તો કર્યા છે, પરંતુ તેની કામગીરી પૂર્ણ ન થતા શિહોરી વિસ્તારના લોકોએ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરી ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરવાની માંગ કરી હતી. નાનેરામાં રેલવે ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ બનાવવા ધારાસભ્ય કાર્યપ્રાય ઇજનેરને પત્ર લખ્યો. નાનેરામાં રેલવે ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ બનાવવા ધારાસભ્ય કાર્યપાલક ઇજનેરને પત્ર લખ્યો. ધાનેરામાં બનેલો ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ બનાવવા ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલે કાર્યપાલક ઇજનેરને પત્ર લખી માંગ કરી હતી. રેલવે ઓવરબ્રિજના બંને છેડે સર્વિસ રોડ ન બનતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સતત ખાડા અને વરસાદી પાણીમાં વાહનચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે. અનેક મસમોટા ખાડા અણધારી આફતને આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે સર્વિસ રોડ બાબતે અનેકવાર વિરોધ સાથે ચક્કાજામ પણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે સતત હાલાકી ભોગવતી ત્રસ્ત જનતાના વારે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ આવીને કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિમાં ઘરોમાં ગાઢ પાડીને લૂંટ આચરાતી ગેંગ સક્રિય થઈ હતી અને અલગ અલગ ઘટના અંગે અનડિટેક્ટેડ ગુનાઓ નોંધાયા હતા. વિવિધ ગુનામાં સંડોવાયેલા 6 શખ્સોને વાવચાર રસ્તા પાસેથી દબોચી લીધા. બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના ઘરોમાં ધાડ પાડી લૂંટ આચરતી ગેંગ સક્રિય થઈ હતી અને અલગ અલગ ઘટનાઓ અંગે અનડિટેક્ટ ગુનાઓ નોંધાયા હતા. જે મામલે જિલ્લા LCB ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. જિલ્લા LCB ટીમે આજે વાવ 4 રસ્તા પાસે આવેલી એક હોટલ પરથી 7 શંકાસ્પદ લોકો ઇકો ગાડી લઈને સોનાના દાગીના વેચવા માટે નીકળ્યા હોવાની માહિતી મળતા થરાદ ડીમા 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વાવ તરફથી આવેલી ઇકો ગાડીને થોભાવીને તલાશી લેતા અને ગાડીમાં બેઠેલા લોકોને પૂછપરછ કરતા તેઓએ અલગ અલગ વિસ્તારોમાં રાત્રે ઘરોમાં ધાડ પાડી લૂંટ આચરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ રૂબેલા દાગીના પણ આજે તેઓ વેચવા માટે નીકળ્યા હોવાનું જણાવતા પોલીસે આ ગેંગના 7 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોબાઈલ અને ગાડી સહિત 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પત્રકાર એકતા સંગઠન ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામભાઈ રાવલ, પ્રદેશ મંત્રી હેમુભાઈ બી વાઘેલાએ કીર્તિસિંહને ગાંધીનગર ખાતે શુભેચ્છા પાઠવી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામના રહીશ અને કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલાને ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પત્રકાર એકતા સંગઠન ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામભાઈ રાવલ, પ્રદેશ મંત્રી હેમુભાઈ વાઘેલાએ કીર્તિસિંહ વાઘેલાના ગાંધીનગર ખાતે આવેલ સદસ્ય નિવાસસ્થાને પહોંચીને રૂબરૂ મુલાકાત લીધી હતી. સાલ ઓઢાડી સન્માન કરીને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે થરા ઓગળ વિદ્યામંદિરના પ્રોફેસર ડી ઝાલા, થરા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર ખાનુભા કરણસિંહ વાઘેલા, ભીખુભા વાઘેલા, ભગવાનસિંહ વાઘેલા, શક્તિસિંહ ઝાલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોં મીઠું કરાવ્યું હતું અને કાંકરેજ તાલુકાના ગૌરવ ધારેલ ધારાસભ્યને અભિનંદનની વર્ષા થઈ રહી હતી, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મતદારોને ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને
કોઈ પણ કામ હોય તો રૂબરૂ મળીને કામ કરવાની ખાતરી આપી હતી. માં અંબાના ધામમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો. 13ના દિવસે 50,000 થી વધુ માઈ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવ્યું. માવતર માયાળો માં તું છે રે દયાળો, આ માવતર માયાળો માં તું છે રે દયાળો, હે તારો ગરબો ઘૂમતો જાય મારી મા, તારો ગરબો ઘૂમતો જાય મારી મા, માવતર માયાળો માં તું છે રે દયાળો માં, હો માવતર માયાળો માં તું છે રે દયાળો. માં અંબાના ધામમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો. 13ના દિવસે 50,000 થી વધુ માઈ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવ્યું. માં અંબાના ધામને રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવટ કરાઈ. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા માય ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે માં અંબાના ધામને ઝળહળતી રોશનીથી સજાવટ કર્યા બાદ રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવટ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ચાચર ચોકમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. 13ના દિવસે માના ચરણોમાં 50,000 થી વધુ માય ભક્તોએ શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. તો અંબાજી ખાતે ભાદરવી પૂનમે 157 સીસીટીવી કેમેરા અને 5,000 જવાનો માય ભક્તો પર સુરક્ષાની નજર રાખી રહ્યા છે. આમ તો દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે માં અંબાના ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મૂકવામાં આવે છે, પરંતુ સરકારને મેળો રદ કરવાના નિર્ણયને લઈને ભાદરવીનો મહામેળો તો નહીં થાય, પરંતુ ભાદરવી પૂનમે આવનાર પદયાત્રિકોને લઈને વહીવટીતંત્ર સજ્જ છે. ભાદરવી પૂનમના મહામેળાના 9 દિવસમાં અંબાનું દર મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે. જોકે માં અંબાના મહામેળાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરી હતી, પરંતુ સરકારના નિર્ણય બાદ મહામેળો રદ થયો છે. પરંતુ ભાદરવી પૂનમના દર્શનાર્થે આવતા પદયાત્રીઓને લઈને વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આરોગ્ય વિભાગની 8 ટીમો, 5,000 પોલીસ જવાનો, 200 સ્વયંસેવક, 7 એમ્બ્યુલન્સ અને 157 સીસીટીવીથી આવતા પદયાત્રીઓની સુરક્ષાને લઈને વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. માળા દર્શને આવનાર પદયાત્રીઓ માટે 3 નિઃશુલ્ક ભોજનના રસોડાની પણ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે અત્યારે પદયાત્રીઓને લાવવા લઈ જવા માટે 100 એસટી બસો પણ દોડાવવાનો એસટી વિભાગે નિર્ણય કર્યો છે. આમ પૂનમને આવનાર પદયાત્રીઓને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. 157 સીસીટીવી પદયાત્રીઓની સુરક્ષા પર બાદ નજર રાખશે, ત્યારે માં અંબાના દર્શને આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે 5,000 જેટલા જવાનો તૈનાત કરાયા છે. રાઉન્ડ ધ ક્લોક દાતા અંબાજી માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ અને અંબાજીમાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. આમ અંબાજીમાં આવનાર દરેક પદયાત્રીની સુરક્ષા માટે પોલીસ તૈનાત છે. અનેક લોકો ગુજરાતભરમાંથી પદયાત્રા કરીને માં અંબાના ચરણોમાં શીશ નમાવા આવતા હોય છે. કોઈની માનતા હોય છે તો કોઈની બાધા હોય છે, પરંતુ પદયાત્રા કરીને માના ચરણોમાં શીશ નમાવે છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી અનેક પદયાત્રિકો આવી અને માના ચરણોમાં શીશ નમાવે છે, અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પણ દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે પ્રકારે મંદિરમાં પણ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે અંબાજી જતા માર્ગો પર માં અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે માના ગબ્બર ગોખે પણ માય ભક્તોની ભીડ જોવા મળી હતી. Thank you.
સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.